राजकोट जिल्लामां कोरोना विस्फोटनी दहેશતે આરોગ્ય કમિશનર શિવહારે લીધી મુલાકાત. રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં શહેરમાં 27 અને ગ્રામ્ય વિસ્તારમાં 3 મળી 30 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 5 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. તેમજ કોરોના વાયરલ બેકાબુ બનતા ગાંધીનગરના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે રાજકોટ દોડી આવ્યા છે. कोविड हॉस्पिटल मुलाकात लीधी छे. कोरोना ग्रस्तोनी सारवार करता तबीबों ने जागृत रहेवा समझ आपी छे. कोरोनाना प्रथम तबक्काना दर्दीओनी समयसर सारवार मळी रहे ते माटे सरकारना धन्वंतरी रथनी प्रशंसा करी संक्रमित दर्दीओने स्थळ पर सारवार मळी रहे तेवा सरकारना आशीर्वाद समान निर्णयने आवकार्यो छे. तेमज धन्वंतरी रथ अमदावादमां सफळ रह्यो होवाथी આ પ્રયોગ રાજ્યવ્યાપી બનાવવાની વિચારણા ચાલતી હોવાની આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા જણાવાયું છે. અને કોરોના દર્દીઓને સારવાર માટે રાજકોટમાં ખાસ ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની કઈ રીતે સારવાર કરવામાં આવે છે અને કોરોનાના દર્દીઓની સારવાર કરતા તબીબો શું તકેદારી રાખે છે તે અંગેનું આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જાત નિરીક્ષણ કર્યું હતું. અત્યારે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રીશ્રીનું શરૂઆતથી જ એવું નિયમ હતી કે આપણી પાસે ઓવર કેપેસિટી હોવી જોઈએ. એટલે ગુજરાતે સૌથી પહેલાં પહેલ કરીને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સ ઊભા કર્યા. આમાં અમદાવાદમાં 1200 બેડ, પછી રાજકોટ, વડોદરા અને સુરત. અને જ્યારે કેસોની સંખ્યા વધી તો દરેક જિલ્લામાં 100 બેડના હોસ્પિટલ્સ ઊભા કરવામાં આવ્યા. અને ત્યાર પછી એ ગુજરાતે એક સરસ મોડલ પણ ઊભું કર્યું. અમદાવાદમાં શરૂઆત થઈ કે પ્રાઇવેટ સેક્ટરનો સહકાર લઈને જેટલા પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં બેડ્સ અવેલેબલ હોય આમાંથી 50% બેડ ગવર્મેન્ટ માટે ફાળવવામાં આવે અને આનું સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા વહન કરવામાં આવે છે અને બાકીના 50% બેડ્સમાં આ લોકો ખાનગી રીતે દર્દીઓને દાખલ કરી શકે છે. અને આ માટે પણ એક સીલિંગ મૂકવામાં આવી કે આથી વધારે ચાર્જ ના કરી શકે. આ મોડલ એક સક્સેસફુલ મોડલ બન્યું છે અને લીધે બીજા સરકારોએ પણ, બીજા રાજ્યો પણ આ મોડલને હવે ઇમિટેટ કરવાનું ચાલુ કર્યું છે. આને લીધે આપણે ગવર્મેન્ટની સાથે સાથે પ્રાઇવેટ સેક્ટરનું ખૂબ સારો સહકાર મળ્યું અને બેડ્સ અવેલેબલ થયા. ગરીબમાં ગરીબ દર્દી હોય આ માટે એમને માટે પણ સારામાં સારા હોસ્પિટલ્સની પણ સેવાઓ તદ્દન ફ્રી મળી છે. એક સક્સેસફુલ મોડલ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનું હવે સાહેબ દરરોજ સાંજે કોર કમિટીમાં આખી મોનિટરિંગ કરતા હોય છે કેટલા કેસો છે. અને શરૂઆતથી એમનું રહ્યું છે કે આપણી પાસે સદૈવ ઓવર કેપેસિટી રહેવી જોઈએ. એટલે જે જિલ્લાઓમાં જેમ જેમ પરિસ્થિતિ બદલાય આપણે બેડ્સ ઉમેરવામાં આવે છે. અમદાવાદમાં પણ આપણે જોઈએ તો ઘણા બધા કેસો હતા, છતાં આપણી પાસે સ્પેર બેડ હતા. અને હવે તો આપણે કેસો ઘટ્યા છે એટલે ત્યાં આપણે 2 હોસ્પિટલ્સ નું રૂટીન કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યાંથી કોવિડ હવે બંધ કરી દેવામાં આવી છે. આ જ રીતે જે જિલ્લામાં જેમ પરિસ્થિતિ હોય આપણે ખાનગી હોસ્પિટલ્સનો પણ સહકાર લઈને બેડ્સ વધારવામાં આવશે અને જરૂર જણાશે તો ગવર્મેન્ટમાં પણ કેપેસિટી ઓગમેન્ટ કરવામાં આવશે. ઓવરઓલ વાત કરું તો આપણે ઘણા જિલ્લાઓમાં જ્યાં કેસીસ ખૂબ જ ઓછા થઈ ગયા હતા ત્યારે ડિમાન્ડ આવી હતી કે આપણે આ હોસ્પિટલ્સને બીજા સારવાર માટે ફ્રી કરી દેવી જોઈએ. તો ફ્રી કરવામાં આવ્યા હતા અને જરૂર જણાશે તો આ હોસ્પિટલ્સને કોવિડ માટે ફરીથી ઉપયોગ કરવામાં આવશે. આ એક બહુ ડાયનેમિક સિચ્યુએશન છે. આમાં જેમ કેસીસ વધે ત્યારે કોવિડ માટે બેડ્સ વધારવામાં આવે છે અને કેસીસ ઘટી જાય તો આપણે સ્વાભાવિક છે કે બીજી બીમારીઓ માટે પણ બેડ્સ અવેલેબલ કરાવવા માટે આપણે આ છૂટા કરવામાં આવે છે. જરૂર જણાશે તો આપણે બધી જગ્યા દરરોજ આપણે સમીક્ષા કરવામાં આવે છે. દરરોજ સાંજે
माननीय મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતાની કોર કમિટીની મિટિંગ મળતી હોય છે, એમાં આપણા નાયબ મુખ્યમંત્રીશ્રી પણ હોય છે અને આ સમીક્ષાના અંતે જે જરૂરી જણાય દરરોજની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો લેવામાં આવે છે। એક બહુ ડાયનેમિક પરિસ્થિતિ છે, આમાં આપણે એક પોલિસી બનાવીને આપણે સદાય માટે ચાલુ રાખી એવું શક્ય નથી, એટલે આ જેમ જેમ પરિસ્થિતિ બદલાશે નિર્ણય લેવામાં આવશે। જ્યારે અનલોકડાઉન થયું છે તો લોકોનું મૂવમેન્ટ વધ્યું છે, કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ચાલુ થઈ છે, લગ્ન પ્રસંગોમાં જે છૂટછાટ છે 50 જણા મળી શકે અથવા તો લોકો બીજી રીતે બહાર નીકળતા હોય છે, તો આ એક પણ વ્યક્તિને હોય તો ઘણી વખત બીજાને ઇન્ફેક્શન લાગે છે। પણ જ્યાં પણ ક્લસ્ટર્સ ડેવલપ થઈ રહ્યા છે, ખાસ કરીને ધોરાજીમાં છે, ત્યાં આપણે ખૂબ જ સઘન કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે આપણે ધન્વંતરી રથનું જે પ્રયોગ હતું અમદાવાદમાં ખૂબ જ સફળ રહ્યું, તો આખા રાજ્યમાં આની અમલવારી કરવામાં આવે, આને લીધે ફ્લૂ ઓપીડી ચાલે છે। શરૂઆતમાં પણ જ્યારે કોઈને નાનામાં નાના સિમ્પટમ્સ હોય આ લોકો ત્યાં જઈને બતાવે, ત્યાં એમની સ્ક્રીનિંગ થઈ જાય, જરૂરી જણાય તો એમની ટેસ્ટિંગ કરવામાં આવે અને આને લીધે આપણે અર્લી ડિટેક્શન થાય છે, આ એક ખૂબ જ સફળ રીતે ચાલી રહ્યું છે। રાજકોટમાં પણ આ રીતની કામગીરી ચાલી રહી છે, તમામ જે આપણી RBSKની ટીમ છે એમની પાસે વ્હીકલ છે, આયુષ ડૉક્ટર્સ છે અને બીજા સપોર્ટ સ્ટાફ છે, તો ત્યાં એમની પાસે દવાઓ હોય, થર્મલ ગન્સ હોય છે, પલ્સ ઓક્સિમીટર હોય છે અને આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિસિન્સ હોય છે, તો આ ત્યાં તરત સારવાર ચાલુ થઈ જાય છે, આને લીધે ખૂબ સુંદર પરિણામો મળી રહ્યા છે। જે જિલ્લાઓમાં પણ જ્યાં પણ કેસીસમાં થોડી વધારો થયો, આપણે સઘન કામગીરી થઈ છે, તો અઠવાડિયા 10 દિવસમાં કેસીસ કંટ્રોલમાં આવી ગયા છે। આપણે અપેક્ષા રાખીએ છીએ કે રાજકોટમાં પણ આ રીતનું આપણને પરિણામ મળશે। અત્યારે અહીંયા જે દર્દીઓ છે, ખાસ તો આજે એવી ચર્ચા કરી છે કે એસિમ્પ્ટોમેટિક દર્દીઓ હોય અને માઇલ્ડ સિમ્પ્ટોમેટિક હોય અને જેની પાસે હોમ આઇસોલેશનની સગવડ હોય એમને આપણે હોમ આઇસોલેશન માટે રજા આપીએ અને ત્યાં સતત મોનિટરિંગ રહે, એટલે આ લોકો સ્વજનો સાથે એક રહે છે તો એક એમને સાયકોલોજિકલ સપોર્ટ પણ રહે છે। અને અહીંયા હોસ્પિટલમાં એક હાઈ વાયરલ લોડ હોય છે, તો આપણે આ પણ આપણે અવોઇડ કરી શકીએ। સાથે સાથે જે દર્દીઓ ગંભીર છે એમની સારવાર ખૂબ જ સઘન રીતે થઈ શકે, ઓક્સિજનની જરૂરિયાત હોય, વેન્ટિલેશનની જરૂરિયાત હોય, એવા દર્દીઓ માટે આપણે સ્ટાફ પણ વધારે કાળજી સાથે એને સારવાર આપી શકે। તો આ જે હોમ આઇસોલેશન પ્રમોટ કરવાનું અને CCCમાં જે માઇલ્ડ સિમ્પ્ટોમેટિક હોય એને CCCમાં ટ્રાન્સફર કરીએ, આ મોડલ આપણા રાજ્યમાં બીજા શહેરોમાં ખૂબ જ સક્સેસ રહ્યું છે, આને લીધે સફળતા પણ મળી છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ આ માટેની ICMR દ્વારા ગાઈડલાઇન્સ ઇસ્યુ કરવામાં આવી છે, તો આપણે અહીંયા આજે ચર્ચા કરી છે એસિમ્પ્ટોમેટિક અને માઇલ્ડ સિમ્પ્ટોમેટિક પેશન્ટ છે આપણે શિફ્ટ કરીએ, ગઈકાલે ગ્રામ વિસ્તારના જે દર્દીઓ છે એમને શિફ્ટ પણ કરવામાં આવ્યા છે અને આજે સિટીમાં છે એમની માટે CC ચાલુ કરીને ત્યાં શિફ્ટ કરવામાં આવશે। આપણે કહીએ છીએ કે ટેસ્ટ પર મિલિયન જળવાય, આ માટે આપણે મિનિમમ આટલા ટેસ્ટ થવા જોઈએ, આ માટેનું ટાર્ગેટ છે। મેક્ઝિમમ જરૂરિયાત પ્રમાણે એમને જેટલી પણ વધારે વધારે ટેસ્ટની જરૂરિયાત હોય જિલ્લામાંથી કરી શકે છે અને આ લોકો કરે છે। આપણે કોઈ દિવસે સીલિંગ મૂકવામાં નથી આવી કે આથી વધારે ટેસ્ટ ના કરવા, આપણે આટલું જ કહીએ છીએ કે આથી ઓછા ટેસ્ટ ના કરવા, જેથી ટેસ્ટ પર મિલિયન જે ધારાધોરણો છે ICMRના અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના આ જળવાય, એટલે મિનિમમ આપણે ટાર્ગેટ આપીએ છીએ, મેક્ઝિમમ આમાં કોઈ લિમિટ નથી કેટલું કરી શકીએ। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હમણાં એક VC કરી, આમાં આ લોકોએ કીધું છે કે આપણે 140 ટેસ્ટ પર મિલિયન હોવા જોઈએ અને 10%થી ઓછું પોઝિટિવિટી રહે આ રીતનું થવું જોઈએ। આ પ્રમાણે આપણે જોઈએ તો આશરે 8,000 ટેસ્ટ ગુજરાતમાં દરરોજ થવા જોઈએ અને આપણે 7,500 થી 8,000 ટેસ્ટ દરરોજ થતા હોય છે, આપણે પૂરતી કાળજી રાખીએ છીએ અને જે જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ વધતું હોય છે ત્યારે ત્યાં વધારે ટેસ્ટ કરવામાં આવે છે અને જ્યાં મિનિમમ ધોરણ જળવાય આ માટે આપણે બધા જિલ્લાઓને કહીએ છીએ કે મિનિમમ આટલા સેમ્પલ લેવામાં આવે અને આટલા ટેસ્ટ કરવામાં આવે જ, એવું આપણે
સતત મોનિટરિંગ રાખીએ છીએ. જે આઈસીએમઆરની ગાઈડલાઇન્સ છે એમના એસિમ્પ્ટોમેટિકના પણ સેમ્પલ લેવામાં આવે છે, ટેસ્ટિંગ કરવામાં આવે છે. અહીંયાની આજે વાત કરીએ, રાજકોટના હોસ્પિટલમાં 185 જેવા દર્દીઓ છે, આમાં 105 દર્દીઓ માઇલ્ડ સિમ્પ્ટોમેટિક અથવા એસિમ્પ્ટોમેટિક છે. એટલે એસિમ્પ્ટોમેટિકની પણ ટેસ્ટિંગ થાય છે, પણ આપણે આઈસીએમઆરની જે ગાઈડલાઇન્સ છે એ પોઝિટિવ પેશન્ટના સંપર્કમાં આવ્યાથી 5-7 દિવસ પછી ટેસ્ટિંગ કરવાનું આવે ત્યારે એમને ડિટેક્શનની શક્યતા વધારે રહે છે. એટલે આ પ્રમાણે ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ તો ટીમો દ્વારા જે પ્રોફાઇલિંગ કરવામાં આવે છે અને બધા વિસ્તારોમાંથી, બધા ગામડાઓમાંથી અથવા બધી સોસાયટીઝમાંથી સેમ્પલ લેવાય, જેને લીધે આપણે આખી ત્યાં ક્રોસ સેક્શનનું એક સેમ્પલ આવી જાય અને જ્યારે જરૂર જણાય કે કોઈ કેસ પોઝિટિવ હતું એમના સંપર્કમાં આવ્યા હોય તો આ સંપર્કમાં આવેલા વ્યક્તિનો પણ, કદાચ એક જ ફેમિલીના પણ હોય તો પણ એમના સેમ્પલ લેવામાં આવે છે. એટલે આપણે ગાઈડલાઇન્સ પ્રમાણે જ બધી કામગીરી થઈ રહી છે. આપણે અર્લી ડિટેક્શન કરીને કોઈ પણ દર્દીને તરત જ સારવાર મળે, જરૂર જણાય તો એમને હોસ્પિટલાઇઝેશન કરવું પડે તો હોસ્પિટલમાં રાખી, અથવા તો એમને ખબર પડે કે પોઝિટિવ આવ્યા છે પણ એસિમ્પ્ટોમેટિક છે અને ઘરે એમની ફેસિલિટી હોય તો હોમ આઇસોલેશનમાં પણ રહે. આને લીધે આપણે જ્યારે આ દર્દીને જરૂર જણાય તો તરત જ એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં ટ્રાન્સફર પણ કરી શકાય. અર્લી ડિટેક્શન ઇઝ ધ કી. આ માટે આપણે 100% પ્રયાસ છે. આ માટે આપણે ફ્લુ ઓપીડી ચાલે છે, ધન્વંતરી રથ ચાલે છે અને પ્રાઇવેટ જે પ્રેક્ટિશનર છે એમની પાસેથી પણ કેસીસ રેફર થાય છે. આને લીધે આપણે મોર્ટેલિટી ઘટાડી શકીએ અને ઓવરઓલ જોઈએ તો અમદાવાદ અને સુરતમાં પણ આ રીતે મોર્ટેલિટી ઘટાડવામાં ખૂબ જ સફળતા મળી છે. આપણે અહીંયા પણ બધી જગ્યાએ પ્રયાસ છે કે આપણે અર્લી ડિટેક્શન થાય અને હજુ આ ધન્વંતરી રથનું છે આનું પ્રમાણ વધારવામાં આવશે. રેપિડ કિટ્સ આપણે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે આમાં જે તે જિલ્લામાં જરૂર પડશે ત્યાં યુઝ કરવામાં આવશે. આપણે રાજ્યમાં 6000થી વધારે આરટીપીસીઆર ટેસ્ટિંગ કરવાની કેપેસિટી છે. જ્યાં જરૂરી જણાય આ જિલ્લાઓમાં એન્ટીજેન કિટ્સ વાપરીને આ એફર્ટ્સને સપ્લિમેન્ટ કરવામાં આવે છે. આપણી પાસે અહીંયા જામનગરમાં હવે હિંમતનગરની પણ, જૂનાગઢની લેબ પણ ચાલુ થઈ ગઈ છે, ભાવનગરમાં લેબ ચાલુ છે અને રાજકોટમાં હતી જ, પછી કચ્છમાં પણ છે. એટલે આપણી પાસે આરટીપીસીઆરમાં અત્યારે પૂરતી કેપેસિટી છે કે આપણે વધારે ટેસ્ટ પણ કરી શકીએ અને જ્યારે જરૂર હશે ત્યારે આ લેબ્સની પણ કેપેસિટી વધારવામાં આવશે. પ્રાઇવેટ લેબ્સમાં પણ ટેસ્ટિંગ ખૂબ સારી રીતે થઈ રહી છે અને જ્યારે આપણને લેવું લાગશે કે અહીંયા એન્ટીજેન કિટ વાપરવાની જરૂરિયાત છે ત્યારે આપણે યુઝ કરવામાં આવશે. નહીં, આપણે એમને આપણે આજે કેટેગરાઇઝ કરી રહ્યા છીએ, એમની સાથે એમને કાઉન્સેલિંગ કરવામાં આવશે. આપણે કોઈને ફોર્સ નથી કરવાના, એમને કાઉન્સેલિંગ કરવામાં આવશે. એમને ઘરે સગવડ હોય હોમ આઇસોલેશનની ત્યારે એમને હોમ આઇસોલેશન એલાઉ કરવામાં આવશે, અથવા તો એમને હોસ્પિટલાઇઝેશનની જરૂરિયાત ન હોય તો CCCમાં શિફ્ટ કરવામાં આવશે. કોઈને જબરજસ્તી અહીંયાથી પરત મોકલવામાં નહીં આવે, પણ એમને 100% જેને માઇલ્ડ સિમ્ટમ્સ છે અથવા એસિમ્પ્ટોમેટિક છે એમને અમારા ડૉક્ટર્સ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે અને એમના ઘરમાં સગવડ છે કે કેમ, માનો કે એમના ઘરે જુદું રૂમ હોય જેમ અટેચ ટોયલેટ બાથરૂમ હોય અને હોમ આઇસોલેશન મેન્ટેન કરી શકતા હોય ત્યારે એમને કાઉન્સેલિંગ કરીને એમને એલાઉ કરવામાં આવશે અને એમની પાસેથી એક બાંયધારી લેવામાં આવે છે કે આ લોકો હોમ આઇસોલેશન મેન્ટેન કરશે. આ ખૂબ જ જરૂરી છે. આ પ્રમાણે આપણે ગાઈડલાઇન્સ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે એક દરેક હોસ્પિટલ લેવલે એક એક્સપર્ટ કમિટી હોય છે. આપણે આ સમજવું પડે કે ઘણી બધી બીમારીઓ એવી છે, ઘણા બધા દર્દીઓ આવે છે જેને બીજી બીમારી હોય અને આને લીધે મૂળતા આને લીધે મૃત્યુ થાય. કોવિડ ફક્ત ઇન્સિડેન્ટલ હોય, કોઈને કેન્સરની ગંભીર બીમારી હોય અથવા હૃદય રોગની ગંભીર બીમારી હોય, કિડનીની ગંભીર બીમારી હોય અને જ્યારે એમને ફક્ત કોવિડને લીધે ઇન્સિડેન્ટલ હોય કારણ, આ પ્રમાણે કેટેગરાઇઝેશન કરવામાં આવે છે. અને બીજા કેસોમાં જ્યારે મેઇનલી ડ્યુ ટુ કોવિડ હોય, રેસ્પિરેટરી ડિઝીઝને લીધે થયું હોય,
आ प्रमाणे एक्सपर्ट कमिटी केस बाय केस निर्णय लेती हो आ प्रमाणे आपने जाहिर करता कैमरामैन मेराम सोलंकी केटीवी न्यूज राजकोट।